દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી ખાતે બીએસએફના જાંબાઝ 109 બટાલિયનના જવાનો દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે 15 સપ્ટેમ્બરના દાંતીવાડા ખાતે ડેર ડેવિલ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય નામના મેળવનાર મોટરસાઇકલના બાહોસ અને જાંબાઝ સિક્યુરિટી ફોર્સની સીમા ભવાની ટીમની મહિલા તેમજ પુરુષ જવાનોએ બાઇક ઉપર દિલ ધડક જોખમી સ્ટન્ટ કરી સૌ કોઈના દિલ જીતી લીધા હતા. આ જવાનો દ્વારા દિલ્હી રાજપથ ખાતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં પોતાનું પ્રદર્શન બતાવ્યું હતું, તેમજ તાજેતરમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પણ સફળ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે બાદ દાંતીવાડા યુનિવર્સિટી ખાતે પણ કાર્યક્રમને નિહાળવા માટે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન યુનિવર્સિટીના કુલપતિ આરકે ચૌહાણ સહિત બીએસએફના કમાન્ડન્ટ અખિલેશ કુમાર તિવારી તેમજ સીએસ ફોર્સની હાજરીમાં કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બીએસએફના જવાનો સહિત તાલુકાના તેમજ જિલ્લાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા, જેમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટરના માતા પિતાનું પણ બીએસએફ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આઝાદીના 75 વર્ષના અનુસંધાને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન બીએસએફ દ્વારા કરવામાં આવ્યું હતું. સાહસ, શૌર્ય અને અદમ્ય સાહસનું જે કાર્ય હતું એ શો જોવાથી આપણને એવું લાગે કે જવાન છે એ સરહદ ઉપર જે અડીખમ રીતે ઉભા રહ્યા છે એ આ મોટર શોના કારણે આપને ધ્યાન આવશે કે શારીરિક ક્ષમતા, માનસિક ક્ષમતા અને સંતુલન, ટીમ સ્પિરિટ, આ દરેક વસ્તુનો સમન્વય આ મોટરસાઇકલની અંદર છે અને એ મોટરસાઇકલના શોની અંદર જવાનને આ દરેક કાર્ય કરવાની એમને શક્તિ આપે છે. આ શક્તિ પણ જો આપણે સમાજની અંદર લાવીએ તો સમાજ પણ રાષ્ટ્ર માટે આવું જ કાર્ય કરી શકે. એટલે શારીરિક રીતે સક્ષમ, માનસિક રીતે સંતુલિત અને મજબૂત અને ટીમ વર્ક આપણે બધા દેશ માટે કરીએ અને દેશને મજબૂત બનાવીએ. આઝાદી કા અમૃત મહોત્સવ મના રહે હૈ, 75th યુનિવર્સિટી હૈ, ઉસકે લીએ હમને ડેર ડેવિલ્સ કા શો, જામાજ કા શો ઓર સીમા ભવાની કા શો દંતીવાડા બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ મેં રખા હૈ. આઝાદી કા અમૃત મહોત્સવ મનાને કે લીએ હમને પૂરે દેશમાં વિભિન્ન પ્રકાર કે કાર્યક્રમ કિયે. અભી દો દિન પહેલે હમને એક સાઇકલ યાત્રા કી થી, દાંડી સે વો રાજકોટ જાયેગી, કુછ હી દો દિન બાદ મેં યહાં સે ગુજરને વાલી હૈ. एक यात्रा हमारी जम्मू कश्मीर से स्टार्ट होके वो भी दांडी में 2 अक्टूबर को जाएगी, वो भी आ रही है. इसके अलावा बैंड का भी, जो बीएसएफ का जाज बैंड, ब्रास बैंड है, इनका भी प्रोग्राम देश में विभिन्न स्थानों पर हो रहा है, जिससे आजादी के 75 वर्ष पूरे होने पर हम एक आजादी का जो महोत्सव है वो मना सके और जो हमारी नई पीढ़ी है उनको हम प्रोत्साहित कर सकें देश के लिए और अच्छे से अच्छा प्रयत्न कर सकें, देश में देश समाज दोनों एक बढ़े, अखंड रहे, समृद्ध रहे और सीमाएं और अक्षुण्ण.